સોલાર જેટકો કંપનીની વીજ લાઇન 220 કેવી રાધા નિશ્રાથી ખીમાણા વાસ આવતી લાઇનનું ખેડૂતોના ઉભા પાકમાં કામ ચાલુ કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જેટકો કંપનીના અધિકારીઓ અને ખેડૂતોને સાથે બોલાવી કારેલી ગામે ખેડૂતોનો પ્રશ્ન હલ કરવા બેઠક કરી હતી. કાયદો અને વ્યવસ્થા કે કોઈ પેલું કર્યા વગર, ખેડૂતોનું હિત વિચાર્યા વગર 2011 ની જે જંત્રી હોય પ્રમાણે અમને વળતર આપવું છે. અને ખેડૂતો વળતર લેવા માટે રીતે તૈયાર ના થાય તો પોલીસોને હાથે રાખીને પોલીસને પૈસા આપવાના, અધિકારીઓને રેવન્યુ ડિપાર્ટમેન્ટને પૈસા આપવાના, પછી મામલતદાર હોય કે એક્સ વાય ઝેડ હોય, પણ બળજબરી પૂર્વક ખેડૂતો સામે અન્યાય કરવાનો અને ઉપરલાને હાચવી અને એમને ટાવર ઊભા કરી લેવાના છે, એટલે આ કદી ચાલવાનું નથી. હું ખેડૂતો વતી ખેડૂતોને ખાતરી આપું છું કે જ્યાં સુધી તમારે 2020ની જંત્રી પ્રમાણે તમારા ખેતરમાં જે ટાવર ઊભા થવાના છે ખેડૂતોને ચૂકવણું નહીં આપવામાં આવે તો પોલીસ હોય કે ગમે તે હોય અમારે એના માટે કરીને ગાંધી જિંદા માર્ગે ચાલવું પડે કે કંઈક ખેડૂતોના હિતમાં જે કંઈ કરવું પડે એ કરીને પણ ખેડૂતોને પૂરું વળતર મળે એ પ્રયાસો અમારા રહેશે. હું મામલતદારને મળીશ, પ્રાંતને મળીશ, કલેક્ટરને મળીશ અને જરૂર પડે તો આ તમામ ખેડૂતોને સાથે રાખીને ગાંધી જિંદા માર્ગે મામલતદારમાં પ્રાંતમાં અપસ્માતમાં બેહવું પડે, બેસીને પણ ખેડૂતોને પૂરું વળતર મળે એવા પ્રયાસો અમારા રહેશે. રાધા નેસડાથી ખીમાણાવાસ 220 વીજ લાઇનનું કામ ચાલી રહ્યું છે. તેમના અધિકારીઓ સાથે આજે બેઠક કરી હતી અને ખેડૂતોની રજૂઆત કરી હતી. 2020ના જંત્રીના ભાવ પ્રમાણે ખેડૂતોને પૈસા મળવા જોઈએ અને હાલ ખેડૂતોના ખેતરોમાં ચોમાસુ પાક ઊભો છે એટલે 10 દિવસ કામ બંધ કરવું, જે કંપની હાલ કામગીરી કરી રહી છે તેમની થિયરી સારી નથી તેવું ખેડૂતો કહે છે. તમે જંત્રીનો ભાવ લખાવી લાવો, રેવન્યુ ડિપાર્ટમેન્ટ પાસેથી તેવું કહે છે અને અમારી માંગ છે કે ખેડૂતોને પહેલાં વળતર આપો અને ખેડૂતોના હિતમાં કહેવાય તો બળજબરીપૂર્વક કંપનીવાળા અને ઉચ્ચ અધિકારીઓની સાંઠગાંઠ હોવાના આક્ષેપો પણ કર્યા હતા. જો કંપનીવાળા પોલીસ લાવી બળજબરીપૂર્વક કરશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી. થરા બાભરની અંદર સિતોદરા ગોસણની જણગમોમાં લાકડીયા ફીડરમાંથી એક લાઇન નીકળે છે, એ પણ એ કંપનીની જ લાઇન છે. ત્યાં અમે ભાવને તપાસ કરી, નાયબ કલેક્ટર સોયગામ દ્વારા એના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. કંપનીવાળા પહેલાં આવ્યા, એમને અરજી આપી કે સાહેબ અમારા અહીંથી આ લાઇન નીકળવી છે એટલે અહીંયા તમારા જે કંઈ ભાવ ચાલતા હોય એ ભાવ પ્રમાણે અમને જંત્રી ગણીને આપો. એમણે જંત્રી ગણીને આવ્યા, મેં મંગાવ્યો વોટ્સમાં 8,500 રૂપિયા પ્રતિ મીટર, 850 રૂપિયા પ્રતિ મીટર રૂપિયા ચૂકવવાનો સરકારે આદેશ કરેલો છે. તો જ્યારે અહીં તો ખાલી ફક્ત 45 રૂપિયા, એટલે 45માં 85% એટલે 15% ઓછા, એટલે 45માંથી 40-42 રૂપિયા જ આપવાની વાત કરે, આ બિલકુલ અન્યાય છે. એની અમે ધારાસભ્ય સાથે ખેડૂતો સાથે આપણે બધા પૂરેપૂરા લડવું છે. સરકારનો કાયદો એક જ છે, પ્રાઇવેટ કંપની હોય કે સરકારી કંપની હોય, કંપની એટલે કંપની. પણ આ લોકો સરકાર ગેરમાર્ગે દોરી ખેડૂતોને દબાવી ઉપરના અધિકારીની બેને વાત કરી, અમે બધા અધિકારીઓ સાથે મળી સાંઠગાંઠ કરી ખેડૂતોને ઓછું વળતર આપવું છે, તાત્કાલિક કામ કરો છો. નિયમ તો એવો કે છે, પહેલાં તમે ખેડૂતોને વળતર આપો, તમે જે ભાવ નક્કી કરો. આપણે 2020ની હું તો વાત નથી કરો, તમે આજ નક્કી કરો કે 45 ગુણ્યા એના 4 ગણા આપવા પડે, સલેસીમાં આપવું પડે. તમે જે 500 રૂપિયા 700 રૂપિયા જે કંઈ મીટરના થતા હોય આજે પહેલાં ભાવ નક્કી કરો કે ભાઈ આટલા રૂપિયા મીટરના આપવામાં આવશે, એમાં 50% પહેલો આપો અને પછી કામ ચાલુ કરો. જ્યાં સુધી પૂરેપૂરું વળતર નહીં મળે ત્યાંથી કામ ચાલુ કરવા, ખેડૂતો પણ મક્કમ છે, કામ ચાલુ નહીં કરવા દે. ધારાસભ્ય મક્કમ છે, એને આગેવાન સ્થાને પણ બધા મક્કમ છે. જ્યાં સુધી ખેડૂતોને પૂરેપૂરું વળતર નહીં મળે ત્યાં સુધી અમે કામ ચાલુ કરવા દેવા નહીં આવે. રાધા નિશ્રાથી જેટકો કંપનીનું કામ ચાલી રહ્યું છે ત્યાં જેટકો કંપનીના અધિકારીઓ સરકારનો દુરુપયોગ કરી બળજબરીપૂર્વક કામ કરી રહ્યા છે. સરકારનો એક જ રૂલ્સ છે કે દરેક માટે અહીંયા જમીનનો ભાવ ચોરસ મીટરનો ફક્ત 45 રૂપિયા પ્રમાણે અને તેમાંથી ફક્ત 85% પ્રમાણે ચૂકવવામાં આવશે, એટલે આ નિયમ યોગ્ય નથી. તેથી ખેડૂતો સાથે આગેવાનો મળીને કંપની સામે અવાજ ઉઠાવીશું અને ખેડૂતો ન્યાય અપાવીશું. અમારે કંપનીને લાગુ પડતો જ નથી, જે રેવન્યુ ડિપાર્ટમેન્ટને લાગુ પડે છે. તો જે તે સુધારા વધારા કરવાના હોય તો એમની ભલામણ ડાયરેક્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટને કરવાની હોય. 2011થી અત્યાર સુધી કશું નથી થયું તો બરાબર. તો અમારે તો જે નિયમ છે સરકારશ્રીનો, એ પ્રમાણે જે હાલની જંત્રી દેખાતી હોય ઓનલાઈન અથવા રેવન્યુ ડિપાર્ટમેન્ટ નક્કી કરે એ પ્રમાણે અમારો ભાવ આપવાનો હોય છે. ખેડૂતોને ખાતરી આશક છે કે તમે જે કંપની કામ કરી છે તો ખેડૂતોને પોલીસ સાથે રાખી ખેડૂતોને દબાવી અને કામ જબરજસ્તી કરી દેશે કે હોય, આમાં શું હોય છે? આની એક પ્રક્રિયા હોય છે. અમે પહેલાં ખેડૂતોને ત્યાં જતા ખેડૂત ના પાડે અથવા કોઈ તરફ વિરોધ કરીને કોર્ટમાં જાય બરાબર, તો કોર્ટની રાહે એમને SDM જે લાગતા હોય એ હુકમ આપે કે ભાઈ આ ખેડૂતોનો વિરોધ વ્યાજબી નથી અને તમે કંપનીના હિતમાં કામ કરી શકો એમ બરાબર, એવો ઓર્ડર આપે એ પછી અમે ત્યાં કામ ખેડૂતના ત્યાં કામ કરવા જઈએ છીએ બરાબર. તેમ છતાં જો ખેડૂત વિરોધ કરે તો અમે પોલીસ પ્રોટેક્શન માટે
એસપી સાહેબને એપ્લાય કરીએ છીએ અને એના માટે જરૂરી અમે પેમેન્ટ પણ આપીએ છીએ અને પછી એમની હાજરીમાં અમે આ કામગીરી શરૂ કરીએ છીએ જેથી અમારો ટાર્ગેટ સમયસર પૂર્ણ થાય.